અત્યંત સેવક સુંદર વિદ્યાર્થી મિત્રો દુરંજ્યા આસપાસ આપણે ગયા વિડીયોમાં સ્વાધ્યાય પોથીમાં બંધાતા પાઠ 14 નું રાજુનું ખેતર એના પ્રશ્નો જવાબ આપણે જોયા હતા બરાબર ને રાજુના ખેતરમાં ડુંગળીના પાકની વાત કરી હતી એમાં આપણે પ્રશ્નો જોયા હતા કેટલા જોયા હતા તો 24 પ્રશ્નો સુધી આપણે જોયું હતું નિંદણ શા માટે દૂર કરવામાં આવે છે આપણે આ પ્રશ્ન જોયો તો ચલો નિંદણ શા માટે દૂર કરવામાં આવે નિંદણ ને જો દૂર કરવામાં ન આવે તો જમીનનો બધો રસ ચૂસી લે છે તેથી જે જમીનમાં ઉગતા પાકની ગુણવત્તા ઘટે છે એટલે કે જે જમીનમાં આજુબાજુનું વધારાનું ઘાસ હોય ના કાઢે તો શું થાય જમીનનો પાક હોય એનો બધો રસ ચૂસી લે છે અને ગુણવત્તા એની ઘટાડી દે છે ગુણવત્તા ઘટે છે એવી આપણે એ પ્રશ્ન આપણે જોયો હવે આગળનો પ્રશ્ન 25 માં જોઈએ ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે એમ શા પરથી ખબર પડે હવે ડુંગળીનો પાક છે વાયર તો તૈયાર થઈ ગયો છે એ કેવી રીતના ખબર પડે જ્યારે ડુંગળીના છોડના પાન પીળા પડવા લાગે ડુંગળીના જે છોડના પાન હોય ને એ કેવા પડવા લાગે પીળા પડવા લાગે કે સુકાવા લાગે પીળા પડે કાંટો સુકાવા લાગે ત્યારે સમજવું કે તે પાક તૈયાર થઈ ગયો છે ત્યારે તે પાક તૈયાર થઈ ગયો છે સમજવું પાછું પીળા પણ સુકાવા લાગે પાણી ન આપે તો પણ સુકાઈ જાય બરાબર પણ જ્યારે એનો સમય પાકવાનો થઈ ગયો છે અને એને શું થઈ ગયું પાણી હોય તો પીળા પડવા લાગે કાંટો સુકાવા લાગે ત્યારે પાક તૈયાર થઈ ગયો છે એટલે કે છોડના પાન પીળા પડવા લાગે કે સુકાવા લાગે ત્યારે સમજો કે પાક તૈયાર થઈ ગયો છે પાકને સમયસર વાઢી લેવો જોઈએ પાકને સમયસર વાઢી લઈએ કાપી લેવો જોઈએ સાચું કે ખોટું સાચું જો સમયસર કાપી ન લઈએ વાઢી ન લઈએ તો શું થાય એ બગડી જાય બરાબર ને સડી જાય પાકને શા માટે સમયસર વાઢી લેવો જોઈએ જો અહીં આપણે તો પાકને સમયસર વાઢી લેવામાં ન આવે તો સડી જાય છે સુકાઈ જાય છે તેથી જોઈતી ઉપજ મળતી નથી મેં તમને કહ્યું સડી જાય સુકાઈ જાય તો આપણે જે ઉત્પાદન લેવું જોઈએ જેટલી ઉપજ લેવી જોઈએ એટલી મળતી નથી કેમ કે અમુક ભાગ બગડી જાય થોડા ઘણા બગડી જાય તો શું થાય આપણને જે પૂરેપૂરો માલ મળવો જોઈએ મળતો નથી તો શું થાય જોઈતી ઉપજ મળતી નથી એટલે પૂરેપૂરી ઉપજ મળતી નથી પાક તૈયાર થયા પછી તેની કાપવાની ક્રિયાને શું કહેવાય તો લણણી કહેવાય છે શું કહેવાય લણણી કહેવાય છે તો પાક તૈયાર થયા પછી તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે ડુંગળીની સુકાઈ ગયેલી ડાળી કાપતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ હવે ડુંગળી સુકાઈ ગઈ કાઢ નાખી પછી શું કરવું સુકાઈ ગયેલી જે હોય એને કાપવી તો પડે ને તો ડુંગળી આપણે તૈયાર થાય ને કાપવી પડે એટલે એને કાપવા માટે શું ધ્યાનમાં લેવું જોઈએ એની વાત કરી છે ડુંગળી સુકાઈ ગયેલી ડાળી કાપવા માટે ઈલી એટલે કે એક જાતનું દાંતરડું જ આવે છે નો ઉપયોગ થાય છે તે ખૂબ ધારદાર હોય એટલે કે એની ધાર કેવી હોય અણીદાર હોય એટલે કે ધારદાર હોય છે તેથી તેનો ઉપયોગ કરતા આંગળી કપાઈ નહીં તેનું ધ્યાન રાખવું એનું કાપતા આમ કઈ નામ કાપતા તો આમ કાપતા શું થાય આંગળીનો કપાઈ જાય એનું ધ્યાન રાખવું પડે છે તો એનું ધ્યાન રાખવું પડે જ્યારે પાક સારો થાય ત્યારે ખેડૂત ખુશ થઈ જાય પાક સારો થાય શું થાય ખેડૂત ખુશ થઈ જાય કે ઉપજ વધી જાય તેને આવક પણ વધે એટલે ખુશ થઈ જાય છે ખેતીના કામમાં ખેડૂતને તેના ઘરના સભ્યો પણ મદદ કરે છે ખેતીના કામમાં એના ઘરના સભ્યો પણ મદદ કરે છે સાચું તો ઘરના સભ્યો પણ મદદ કરે છે ફળ કે શાકભાજી લઈ જવા માટે કેવા પ્રકારના વાહનનો ઉપયોગ થાય છે ફળ કે શાકભાજી લઈ જવા કેવા પ્રકારના વાહનોનો ઉપયોગ થાય છે તો ખબર છે કે ફળ કે શાકભાજી લઈ જવા માટે ટ્રક ટેમ્પો ટ્રેક્ટર બળદગાડી રિક્ષા વગેરેનો ઉપયોગ થાય છે આપણે બુકમાં જોયું હતું ચોપડીમાં પાઠ ભણેલા તો ફળ કે શાકભાજી લઈ જવા માટે ટ્રક ટેમ્પો ટ્રેક્ટર બળદગાડી રિક્ષાનો ઉપયોગ કરવામાં આવે છે આવા સાધનોનો ઉપયોગ કરીને બધું જોડે લઈ જવાય છે થોડું લઈ જવાય છે એટલા માટે મોટા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે તૈયાર પાક નું શું કરવામાં આવે તૈયાર પાકને શું કરવામાં આવે તૈયાર પાક થઈ ગયો હોય તૈયાર પાકને કોથળામાં ભરીને વાહનો દ્વારા સહકારી મંડળી કે મોટા બજારમાં લઈ જઈને વેચવામાં આવે સહકારી મંડળી હોય તો મોટા બજારમાં લઈને શું કરવામાં આવે છે વેચવામાં આવે છે ખેતરમાં જે વાઢેલો પાક છે તે સીધો બજારમાં વેચવામાં આવે વાઢેલો પાક છે તે સીધો બજારમાં વેચવામાં આવે ના ખોટું બરાબર ને એને સાફ સફાઈ કરવી પડે બધું કરવું પડે ને પગરી ગયેલો મારો અલગ કાઢવો પડે તમારા આસપાસના વિસ્તારમાં કયા કયા પાક લેવા આવે તો આપણે તો ખબર છે કે જીરું ઘઉં પછી ચના જાર બરાબર ને તો એરંડા વગેરે પાક લેવામાં આવે છે ખેડ માટે હળનો ઉપયોગ ખાલી જગ્યા માટે હળનો ઉપયોગ થાય છે ખાલી જગ્યા માટે સારા માટે
તો ખેર માટે હળનો ઉપયોગ થાય છે. શાના માટે? તો ખેર માટે હળનો ઉપયોગ કરવામાં આવે છે. રાજુના પિતા ખેર માટે કયા સાધનનો ઉપયોગ કરે છે? ખેર માટે કયા સાધનનો ઉપયોગ કરતા હતા? તો આપણે ખબર છે કે કોદારી, કુહાડી, હળ કે ટ્રેક્ટર, તો કોદારી. શાનો? કોદારીનો ઉપયોગ કરતા હતા. શાનો ઉપયોગ કરતા હતા? કોદારીનો. એટલે કે એ જવાબ આવે. ઘઉંનો પાક કઈ ઋતુમાં લેવામાં આવે છે? ઘઉંનો પાક કઈ ઋતુમાં? તો શિયાળો, ઉનાળો, ચોમાસુ કે આપેલ તમામ. તો શિયાળામાં ઘઉંનો પાક લેવામાં આવે છે. આજે પણ બધા ખેડૂતો જૂના સાધનોનો ઉપયોગ કરીને જ ખેતી કરે છે. આજે બધા ખેડૂતો રહ્યા એ જૂના સાધનોનો ઉપયોગ કરીને ખેતી કરે છે? ના, ખોટું. અત્યારે તો ટ્રેક્ટર ને બધા નવા નવા સાધનો આવી ગયા છે. ખાતર કોને કરે છે? ખાતર, ખાતર કોને કરે છે? તો ખેતીની જમીનની ફળદ્રુપતા વધારવા કે સુધારવા, જમીનમાં જે પોષક તત્વો ઉમેરવામાં આવે છે તેને ખાતર કહે છે. જમીનની શું કહેવાય? ફળદ્રુપતા વધારવા માટે અને એમાં જમીન સુધારવા માટે જે શું કરવામાં આવે છે? પોષક તત્વો નાખવામાં આવે છે એને ખાતર કહે છે. ખેતી કરવા માટે કયા કયા સાધનો વપરાય છે? તો ખેતી કરવા માટે આપણે કયા કયા સાધનો વાપરીએ છીએ? ખેતી કરવા માટે હળ, કરમણી, તરફેણ, ચાવળ, કોરણી, સમાર, પજેરી, કોદાળી, ખાપી, કોસ, દાતડું, ખુરપી વગેરે સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. હળ, કરમણી, તરફેણ, ચાવળ, ઓરણી, સમાર, પજેરી, કોદાળી, ખાપી, કોસ, દાતડું અને ખુરપી આ બધા સાધનોનો ઉપયોગ આપણે ખેતી કરવામાં વાપરીએ છીએ. નીચેના સાધનોનો એક એક ઉપયોગ લો. અહીંયા સાધનો આપેલા છે, હળ, કોદાળી, દાતડું, ઓરણી. એક એક ઉપયોગ લખવાનો. તો હળનો ઉપયોગ તો ખેતર ખેડવા અને ચાસ પાડવા માટે વાપરવામાં આવતો આવે છે. કોદાળી તો જમીન ખોદીને પોષી બનાવવા માટે વપરાય છે. દાતણું તો તૈયાર પાકને લણવા માટે વપરાય છે. ઓરણી એટલે કે બીજ ભરીને યોગ્ય અંતરે ચોક્કસ માત્રામાં વાવણી કરવા માટે ઓરણીનો ઉપયોગ કરવામાં આવે છે. ઈલી એ એક પ્રકારનું ખાલી જગ્યા છે. મેં તમને હમણાં કહ્યું ચાવળ, કોસ, દાતણું કે ખુરપી, તો દાતણું તો એક પ્રકારનું દાતણું છે. એટલે કે સી જવાબ આવશે. હવે આપણે મિશ્ર પ્રશ્નો જોઈશું. મિશ્ર પ્રશ્ન ટૂંકનો, ખેડૂતની વિવિધ ખેત પ્રવૃત્તિ. ખેડૂતની વિવિધ ખેત પ્રવૃત્તિ એટલે કે ખેતરમાં કઈ કઈ પ્રવૃત્તિ કરવાની? તો ખેડૂતની આ પ્રવૃત્તિઓ કરે છે. ખેતર ખેડે છે, એક નંબર ખેતર ખેડે છે. ખેતર ખેડેલા ખેતરમાં બીજ વાવે છે. એક વાર ખેતર ખેડે છે, બીજામાં ખેડેલા ખેતરમાં બીજ વાવે છે અને પછી ખાતર નાખે છે. શું નાખે છે? ખાતર નાખે છે. યોગ્ય પ્રમાણમાં પાકને પાણી આપે છે. પહેલા શું કર્યું? ખેડ્યું, વાવણી કરી, પછી ખાતર આપ્યું અને એને યોગ્ય પ્રમાણમાં પાણી આપે છે. પાંચ નંબર પશુ પક્ષીઓના પાકનું રક્ષણ કરે છે. પશુ પક્ષીઓ હોય એનાથી શું કરે છે? પાકનું રક્ષણ કરે છે. પશુ પક્ષીઓથી પાકનું રક્ષણ કરે છે. તૈયાર થયેલ પાકને લગે છે. શું થાય? બધું તૈયાર થઈ ગયું, હવે રક્ષણ કરી દીધું, પાકે તૈયાર થઈ ગયું એટલે તૈયાર થયેલ પાકને શું કહેવાય? લણીને કાપી લઈ લેવાનું હોય છે. ડુંડામાંથી અનાજ ના દાણા છૂટા પાડે છે. જે ડુંડા હોય જે અનાજ ઉગેલું હોય એમાંથી શું કરવું પડે? દાણા છૂટા પાડે છે અને અનાજને વાહનો દ્વારા મોટા બજારમાં વેચવા લઈ જાય છે. અને પછી અનાજ તૈયાર થઈ જાય અને એને છૂટા પાડી દે પછી શું કરે? એને કોથળા ભરી બજારમાં અનાજ વાહનો દ્વારા એટલે મોટા વાહનો દ્વારા શું કરે? બજારમાં વેચવા લઈ જાય છે. તો આ એની પ્રવૃત્તિ હતી. તો કઈ રીતે ચાલુ થાય? તો પહેલા શું થાય? ખેતર ખેડવાનું. ખેતર ખેડ્યા પછી એમાં બીજ વાવવાનું. બીજ વાવે પછી એના પર ખાતર નાખવાનું. ખાતર નાખ્યા પછી એમાં યોગ્ય પ્રમાણમાં પાણી આપવાનું. પછી શું કરવાનું? પાણી આપે એટલે ઉગી જાય. ઉગી જાય એટલે એને શું કરવાનું? પશુ પક્ષીઓથી એના એ પાકને બચાવવાનું એટલે કે એને રક્ષણ કરવાનું. અને તૈયાર થયેલા પાકને શું કરવાનું? પછી તૈયાર થઈ ગયો પાક પછી એને લણી લેવાનું. એટલે લણી લેવાનું પછી લણીને શું કરવાનું? જે ડુંડા હોય એમાં જેમાં અનાજ ભરેલું હોય દાણા, તે દાણા શું કરવાના? ડુંડામાંથી છૂટા પાડવાના. અને છૂટા પાડેલા દાણા શું કરવાના? કોથળામાં ભરી અનાજને વાહનો દ્વારા મોટા બજારમાં વેચવા લઈ જવામાં આવે છે. તો આ રીતનાની પદ્ધતિ પ્રવૃત્તિ કરવાની હોય છે. રાજુએ તેના પિતાને કયા કયા કામમાં મદદ કરી? તો રાજુએ કામ એના પિતાને કામમાં મદદ કરી હતી. તો કયા કયા? તો રાજુએ તેના પિતાને ખેતરમાં જમીન પોચી બનાવવામાં, નીંદણ દૂર કરવામાં, ડુંગળીના તૈયાર પાકને લણવામાં અને ડુંગળીને કોથળામાં ભરવામાં મદદ કરી. શું કર્યું એને? પહેલા જમીન પોચી કરવામાં કોદાળીથી મદદ કરી, પછી નીંદણ ઉગી ગયું હતું જે બધા ઉગા છે એને દૂર કરવામાં એની મદદ કરી એના પપ્પાની, અને ડુંગળીના તૈયાર પાકને લણવામાં પણ મદદ કરી, જે લણવામાં મદદ કરી અને ડુંગળીને કોથળામાં ભરાવવા પણ એને મદદ કરી. તો આ પ્રમાણે એને એના પિતાજીનો મદદ રાજી એના પિતાને મદદ કરી. હવે જોડકા જુઓ. અ, બ અને જ લખવાનું છે.
તો અહીંયા શું છે 1 2 3 4 આપણને આપેલા છે તો અ વ ક ડ માંથી લખવાનું છે ઓરની તો ઓરનીમાં શું આવશે તો ઓરની તો વાવણી કરવા માટે મેં તમને કહ્યું કે ઓરની થી વાવણી કરવામાં આવે છે તો અહીં શું આવશે બ દાતણ તો શું કરવાનું કાપણી કરવા માટે તો ક ઘઉ તો ઘઉ આપણે શિયાળો આવે તો શિયાળું પાક અને બાજરી બાજરી તો ચોમાસું પાક આ રીતના જવાબ